દાહોદના નકલી એને પ્રકરણમાં વધુ આઠ શંકાસ્પદ સર્વે નંબર જાહેર કરાયા છે બોગસ બિનખેતી પ્રકરણમાં શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા એકસો સિત્યાસી થઈ ધામરડા છાપરી દેસલર તમામ વિગતો સામે આવી આ પ્રકરણમાં હજુ પણ શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા વધશે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે વાત કરીએ તો દાહોદના નકલી એને પ્રકરણમાં વધુ આઠ શંકાસ્પદ સર્વે નંબર જાહેર કરાયા છે બોગસ બિનખેતી પ્રકરણમાં શંકાસ્પદ તો આ તરફ અમદાવાદથી મહત્વના સમાચાર જાહેર કરેલ પચીસ પ્લોટમાં બિલ્ડિંગ રેમેજ નખાશે એટલે કે એમસીએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે જાહેર કરેલ પચીસ પ્લોટમાં બિલ્ડિંગ કાટમાળ નખાશે એટલે હવે અમદાવાદના જાહેર રસ્તા પર બિલ્ડિંગનો કાટમાળ નહીં નાખી શકાય ભારત સરકારના વન અને પર્યાવરણની બાંધકામ અને રિવોલ્યુશન કાટમાળ અંગે એક એસઓપી જાહેર કરાઈ છે જે અંતર્ગત અમદાવાદ મનપાએ તેનો અમલ શરૂ કરી દીધો છે જો કોઈ વ્યક્તિ મકાન ઇમારતોના રિપેરિંગ કે રિનોવેશન કે સમારકામ અથવા તો નવા બાંધકામથી ઉત્પન્ન થતા માટી પુરાણ બિલ્ડિંગ કાટમાળ વગેરે જાહેર રસ્તા પર નહીં નાખી શકાય જેના માટે એમસીના ટોલ ફ્રી નંબર પર જાણ કરી કાટમાળને એમસીએ નિયત કરેલ પચીસ

ત્રણસો ત્રણ નંબર પર કમ્પ્લેન કરશે તો કોર્પોરેશન દ્વારા એને ટ્રેક્ટર પ્રોવાઈડ કરવામાં આવશે અને ટ્રેક્ટરે મજૂર સાથે એ સોસાયટીની અંદરથી આ ડેબ્રિયસ ઉપાડશે અને નિશ્ચિત કરેલી જગ્યાએ એ ડેબ્રિયસ નાખશે આમ ગમે ત્યાં નગરની અંદર જ્યારે કોઈ રોડ ઉપર નાખી જતા હતા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટની અંદર આ ડેબ્રિયસ નાખી જતા હતા આ જે છે મુશ્કેલી આનો અંત આવશે આના માટે જે સમાજ છે કે જે આ ડેબરેજ ઉપાડતા હોય છે એની પણ એક મીટિંગ એને અવેરનેસ કરવામાં આવશે તદઉપરાંત એના સોશિયલ મીડિયાની અંદર આના પોસ્ટર બનાવી સોસાયટીના ગ્રુપોની અંદર પણ આને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે તો દાહોદના નકલી એને પ્રકરણમાં વધુ આઠ શંકાસ્પદ સર્વે નંબર જાહેર કરાયા છે બોગસ બિનખેતી પ્રકરણમાં શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા એકસો સિત્યાસી થઈ ધામરડા છાપરી દેસલર પુનસરી ગામ અને દાહોદ શહેરમાં આઠ સર્વે નંબરો શંકાસ્પદ જાહેર કરાતા વિજિલન્સની ટીમ અને સ્થાનિકો તપાસ કરતાં સર્વે નંબરની સંખ્યા તેવી આશંકા વ્યક્ત કરાઈ છે નંબર લીલા ભીંડાએ ભાદરવામાં ખેડૂતોને ચોધા આંસુએ રડાવ્યા છે વીસ થી ત્રીસ કિલો રૂપિયે કિલો ભીંડાને હવે બે રૂપિયા કિલો વેચવાનો વારો આવ્યો છે અમદાવાદના જમાલપુર એપીએમસી માં લીલા ભીંડાની વધુ આવકે ના માત્ર વેપારીઓ પરંતુ ખેડૂતોને પણ રડવા મજબૂર કરી દીધા છે તમામ શાકભાજી સાહીઠ રૂપિયા કિલો વેચાઈ રહી છે પરંતુ ભીંડાની બમણી આવકના કારણે ખેડૂતોના ભીંડા બે રૂપિયે કિલો ખરીદવા કોઈ તૈયાર નથી થઈ રહ્યું એક વીઘા જમીનમાં પચાસ હજારનું રોકાણ કરી ભીંડાની ખેતી કરનારા ખેડૂતોને પણ હવે રોવાનો વારો આવ્યો છે ના તો નફો મળી રહ્યો છે કે ના મૂળ મૂડી અંતે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે સાત રૂપિયા શું વરસાદ પછી માલ એટલે એટલે હિસાબે ચોમાસાની સિઝન ચાલે અને અમે એને સસ્તું વેચવા પડે ખાવા વાળો માણસ નહીં ભાદરવા મહિના મેં કોઈ ખાતો નહીં બહુ ઓછા આવે ઉત્પાદન વધાર ઉત્પાદન વધારે ઓર ગ્રાહકી ઓછી એટલે બે બાજુથી માર પડે અમારે ઉપર પડે ખેડૂતો ઉપર પડે આ આઠ રૂપિયા કિલા કોઈ લેતો નહીં આ દસ રૂપિયા કોઈ રવૈયો લેતો નહીં આ પચીસ રૂપિયા રવૈયો મોટો એક નંબર નહીં હારો નહીં લેતો કોઈ બિલ્લા આઠ રૂપિયા ખુલ્લા વેકવા છે કોઈ લેવાવાળું નહીં મંદી બજારમાં લેવાવાળા વેપારીઓની ખેડૂત કિસાન જ છું ને લઈને જ આવ્યો છું માલ

તો તે લોકો જ્યારે એપીએમસીમાં આવે છે પોતાનો ભીંડો લઈને ત્યારે ભીંડા વેચાતા નથી અને તેની પાછળનું કારણ છે કે આવક વધારે છે પરંતુ ખરીદનારા કોઈ નથી લોકો બેથી ત્રણ રૂપિયા કિલો ભીંડા વેચવા માટે તૈયાર થયા છે પરિસ્થિતિ એ સર્જાય છે કે ભીંડા ખરીદવા માટે કોઈ ગ્રાહક નથી જે દસ કિલોનો આપ જોઈ રહ્યા છો દસથી પંદર કિલોના બધા જ બાજકાં પડેલા છે અને કોઈ પણ લેવા માટે તૈયાર નથી તેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે અમદાવાદ જિલ્લાના આસપાસના જે ગામડાઓ છે તેમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે કારણ કે ભીંડાને લેવા માટે કોઈ જ વ્યક્તિ નથી કોઈ જ ગ્રાહક નથી બીજી તરફ ખાસ કરીને બીજા શાકભાજીની વાત કરીએ તો બીજા ભાગ શાકભાજીના ભાવ છે તે ઉત્તરોત્તર વધી રહ્યા છે જ્યારે ભીંડાના ભાવ છે ગગડી રહ્યા છતાં પણ રિટેલ માર્કેટની અંદર સૌથી વધારે મોંઘો ભીંડો મળી રહ્યો છે કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદના નકલી એને પ્રકરણમાં વધુ આઠ શંકાસ્પદ સર્વે નંબર જાહેર કરાયા છે બોગસ બિનખેતી પ્રકરણમાં શંકાસ્પદ તો આ તરફ અમદાવાદથી સમાચાર જાહેર કરેલ પચીસ પ્લોટમાં બિલ્ડિંગ રેમેજ નખાશે એટલે કે એમસીએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે જાહેર કરેલ પચીસ પ્લોટમાં બિલ્ડિંગ કાટમાળ નખાશે એટલે હવે અમદાવાદના જાહેર રસ્તા પર બિલ્ડિંગનો કાટમાળ નહીં નાખી શકાય ભારત સરકારના વન અને પર્યાવરણની બાંધકામ અને ઉત્પન્ન થતા માટી પુરાણ બિલ્ડિંગ કાઠમાળ વગેરે જાહેર રસ્તા પર નહીં નાખી શકાય જેના માટે એમસી ના ટોલ ફ્રી નંબર પર જાણ કરી કાઠમાળ એમસીએ નિયત કરેલ પચીસ જાહેર પ્લોટમાં નાખી શકાશે જે માટે તેનો ચાર્જ પણ આપવો પડશે રસ્તા અથવા તો અન્ય સ્થળો પર

ત્રણસો ત્રણ નંબર પર કમ્પ્લેન કરશે તો કોર્પોરેશન દ્વારા એને ટ્રેક્ટર પ્રોવાઈડ કરવામાં આવશે અને ટ્રેક્ટર એ મજૂર સાથે એ સોસાયટીની અંદરથી આ ડેબ્રિયસ ઉપાડશે અને નિશ્ચિત કરેલી જગ્યાએ એ ડેબ્રિયસ નાખશે આમ ગમે ત્યાં નગરની અંદર જ્યારે કોઈ રોડ ઉપર નાખી જતા હતા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટની અંદર આ ડેબ્રિયસ નાખી જતા હતા આ જે છે મુશ્કેલી આનો અંત આવશે આના માટે જે સમાજ છે કે જે આ ડેબરેજ ઉપાડતા હોય છે એની પણ એક મીટિંગ એને અવેરનેસ કરવામાં આવશે તદઉપરાંત એના સોશિયલ મીડિયાની અંદર આના પોસ્ટર બનાવી સોસાયટીના ગ્રુપોની અંદર પણ આને ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે તો દાહોદના નકલીમાં બોગસ બિન ખેતી પ્રકરણમાં શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા એકસો સિત્યાસી થઈ ધામરડા છાપરી દેસલર પુંસરી ગામ અને દાહોદ શહેરમાં આઠ સર્વે નંબરો શંકાસ્પદ જાહેર કરાતા ખડપડાટમાં છો વિજિલન્સની ટીમ અને સ્થાનિકો તપાસ કરતા તમામ વિગતો સામે આવી આ પ્રકરણમાં હજુ પણ શંકાસ્પદ સર્વે નંબરની સંખ્યા વધશે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે